વિકસી રહી છે દુનિયા, વિકાસ પામી રહ્યો છે દેશ, અને ક્યારેય ન રોકાનારા આ સમયની સાથે આપણે પણ એ જ ગતિથી આગળ વધવું પડશે. સમયની સાથે વિકાસ પણ થતો રહે છે અને સમય કોઈના માટે રોકાતો નથી. આ વિકાસ સાથે કદમ તાલ કરવા માટે, કદમથી કદમ મિલાવવા માટે જરૂરી છે હાઈ ક્વોલિટી ટેકનોલોજીકલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ. આજની ટેકનિકલ એજ્યુકેશન સંસ્થાઓ સમયની જરૂરિયાતને પારખીને પોતાની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડને વધુ સારા કરવાના પ્રયાસમાં લાગેલી છે. ત્યાં જ પ્લેટિનમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્થાપિત ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 2006થી દેશભરમાં કાબિલ એન્જિનિયર્સ આપતી રહી છે. અમારે 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ સાથે જોડાયેલા છીએ, એટલે અમે, હું અને અમારા GIT 4 ટ્રસ્ટીઓ, જે હાલમાં અમે 4 મિત્રો છીએ, અમે, અમારું એક ડ્રીમ હતું, સપનું હતું કે અમે આ અમારી કન્ટ્રીને, અમારા સ્ટેટને સારા એન્જિનિયર પૂરા પાડીએ. એટલે અમે 9 વર્ષ પહેલાં જ્યારે GIT શરૂઆત કરી ત્યારે ફક્ત 4 બ્રાન્ચીસ હતી, અને આજની તારીખ અમારી પાસે 9 BTECની બ્રાન્ચ છે, MTEC છે, MBA છે, અને અમારું ડ્રીમ છે, અમારું સપનું છે કે અમે અમારા સ્ટેટને સારા એન્જિનિયર પૂરા પાડીએ. એ અમારું ડ્રીમ રહેશે અને એ અમારી અગ્રતા રહેશે. ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આપણું GIT, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU અને AICTE નવી દિલ્હી સાથે એફિલિયેટેડ છે. સંસ્થાના સંચાલકોનું લક્ષ્ય માત્ર દેશ જ નહીં, દુનિયાભરમાં એવી સંસ્થાના રૂપે ઓળખ બનાવવાનું છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પ્રેક્ટિકલ નોલેજ મેળવીને સક્ષમ પ્રોફેશનલ્સ બને, જે પોતાના આજની સાથે દેશવાસીઓના ભવિષ્યને પણ સોનેરી બનાવી શકે. GIT અત્યાર સુધીના સફરમાં આ લક્ષ્ય પ્રાપ્ત થતું દેખાઈ રહ્યું છે. GIT has a lush green campus of 11 acres which resides the GIT family of about 200 staff members and 2,800 students. For best of the best teaching learning process, we have dedicated sufficient number of faculty members. For overall development of the students, we organize national and international level of Tech Fest and Cult Fest. Since humble beginning in 2006, today we have a mark in a technical education in the state of Gujarat. We believe in molding our students as a competent engineers for competitive world. GIT ગાંધીનગર ના મોતીભુયન ગામ નજીક કુદરતના સાનિધ્યમાં આવેલ છે, જેમાં પ્રવેશતાની સાથે જ કુદરત સાથે જોડાવાનો આહલાદક અનુભવ થાય છે. એન્જિનિયરિંગની 4 શાખાઓ સાથે શરૂ થયેલી આ યાત્રામાં GIT આજે એ સ્થાને પહોંચ્યું છે કે જ્યાં ન માત્ર એન્જિનિયરિંગની 6 બ્રાન્ચીસ ઉપરાંત MBA ડિગ્રીની સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનના 2 જુદા જુદા પ્રકારના કોર્સિસ પણ ભણાવવામાં આવે છે. એજ્યુકેશનની વાત કરીએ, હાઈ એજ્યુકેશન, મોડર્ન ટેકનોલોજી અને ઉત્કૃષ્ટ પ્રકારનું વાતાવરણ અહીંના મુખ્ય જમાપાસા છે, જે અહીંયા સફળ એન્જિનિયરનું ઘડતર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. મિકેનિકલ એન્જિનિયરિંગ. મિકેનિકલ એન્જિનિયરિંગ એ GIT શરૂઆતથી એક સફળ અને સૌથી મહત્વપૂર્ણ શાખા છે. કોમ્પ્રિહેન્સિવ કોર્સ હોવાની સાથે જ મિકેનિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ ધ્યાન પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર દેવામાં આવે છે, જેનાથી અહીં અભ્યાસ કરવાવાળા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતે જ આગળ વધતા પોતાને એક સફળ કારગત એન્જિનિયર સાબિત કરી શકે છે. IDPs અર્થાત ઇન્ડસ્ટ્રીયલ ડિફાઇન્ડ પ્રોબ્લેમ્સ, જેવા કે પ્રોજેક્ટ, ફિલ્ડ વર્ક અને રિસર્ચ અસાઇનમેન્ટ્સમાં વિદ્યાર્થીઓને પોતાની વિચારશક્તિ અને ક્ષમતાને આગળ વધારવા માટે પણ સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. Talking about the mechanical engineering department at GIT, it has been started from the very first year of the inception of the institute. The department has the 2 different programs, Bachelor of Engineering as well as Master of Engineering. The Master of Engineering in mechanical department offers specializations like thermal engineering as well as the CAD-CAM specializations. The department has the highest number of students as well as the staff members. The department teaches the fundamental subjects like design, thermal manufacturing, production, CAD-CAM, even the latest up-to-date like robotics also, as well as the solar energy also.
The department emphasis on the practical oriented teaching in the classroom as well as the laboratory. BE મિકેનિકલ એન્જિનિયરિંગની આટલી શાલીન સફળતાને જોઈને અહીંના સંચાલકોને પોસ્ટ ગ્રેજ્યુએશનના બે પ્રોગ્રામ એમી ઇન થર્મલ એન્જિનિયરિંગ અને એમી ઇન કેટકેમનું સંચાલન કર્યું છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં જીઆઈટી સૌથી સફળ અને મહત્વની હોવાનું મુખ્ય કારણ અહીંના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થતી લેબોરેટરીઝની સગવડ છે. મિકેનિકલના વિભિન્ન વિષયો માટે અહીં ઇન્ડિવિજ્યુઅલ વિષયોની લેબોરેટરીઝ પણ ઉપલબ્ધ છે, જેમાં એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગ, કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ ઓફ મશીનરી, ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ફ્લુઇડ મિકેનિક્સ અને ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગ, ઓલ્ટરનેટ એનર્જી સોર્સિસ, હીટ એન્ડ માસ ટ્રાન્સફર, કેટ કેમ સેન્ટર, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ, કોમ્પિટિશન લેબ તથા ટીન સ્મિથી શોપ, ફિટિંગ શોપ, કાર્પેન્ટરી શોપ, વેલ્ડિંગ શોપ માટે સેન્ટ્રલ વર્કશોપ બનાવવામાં આવ્યો છે. જીઆઈટીમાં ભણી રહેલા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી દર્શન ગાંધીએ બનાવેલા રોબો રોલર કોસ્ટર અને રોબોને સ્ટેટ લેવલ કોમ્પિટિશન ટેકએક્સ થીમ કે જેમાં 1600 વિવિધ કોલેજોએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો. સિવિલ એન્જિનિયરિંગમાં અમે જીઆઈટીને એક મહત્વપૂર્ણ સ્તંભ માની શકીએ. સામાન્ય લોકોને પોતાની જિંદગી જીવવા માટે સિવિક એમિનિટીઝ સક્ષમ હોવાની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય છે. આવી સોસાયટીને વિકસાવવા માટે સારા સિવિલ એન્જિનિયરની સૌથી વધુ પ્રમાણમાં જરૂરત હોય છે. ત્યાં જ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સિવિલ એન્જિનિયરિંગની માંગ વધી રહી છે. જીઆઈટીએ આ બધી જરૂરિયાતોને ખૂબ સારી રીતે પારખી છે. 2009 થી સિવિલ એન્જિનિયરિંગની શાખાની શરૂઆત કરી ત્યારથી જીઆઈટી પોતાના વિદ્યાર્થીઓને એટલી ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ આપે છે કે જેથી આગળ જતા તેઓ પોતાનું કર્તવ્ય ખૂબ સારી રીતે પૂરું કરી શકે. સિવિલ એન્જિનિયરિંગ ઇઝ અ ફેસિનેટિંગ પ્રોફેશન. વન કેન ઓલવેઝ ફીલ પ્રાઉડ ઓફ વન્સ કોન્ટ્રીબ્યુશન ટુ ધીસ પ્રોફેશન. ધ એન્ટાયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ અ મોડર્ન નેશન ઇઝ અ ક્રિએશન ઓફ સિવિલ એન્જિનિયર્સ. ટુ ટીચ અવર સ્ટુડન્ટ્સ એન્ડ મેક ધમ એટ પાર વિથ ધ પ્રેક્ટિકલ નોલેજ, various teaching methodologies are adopted, such as chalk and board method, audio visuals, presentations, model making, solving numericals in the tutorial classes, performing laboratory tests and field tests, teaching learning process through projects, expert lectures and industrial visits. Basically, our aim is to impart the knowledge of civil engineering to the students in a global, economic, environmental and societal context so that they understand the importance of professional and ethical values and serve the nation in a better way. 4 varshna civil engineering course ma environmental engineering, transportation engineering, structural engineering, water resource engineering, geotechnical engineering અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી મૂળ વિષયો છે. સિવિલ એન્જિનિયરિંગમાં આવતા ભિન્ન ભિન્ન પ્રકારના પ્રેક્ટિકલ્સ કરવા માટે શિક્ષકો વિદ્યાર્થીઓને જુદી જુદી જગ્યાઓ પર લઈ જાય છે. કોલેજમાં જ ભણતા વિદ્યાર્થીઓ માટે આધુનિક લેબોરેટરીઝ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનામાં એન્જિનિયરિંગ મિકેનિક્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ લેબ, કોન્ક્રીટ ટેકનોલોજી લેબ, જીઓલોજી લેબ, કોમ્પ્યુટર લેબોરેટરી કન્સ્ટ્રક્શન મોડેલ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ લેબ, ફ્લુઇડ મિકેનિક્સ લેબ, સોઇલ મિકેનિક્સ લેબ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ લેબ, વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ લેબ તથા સ્ટ્રક્ચર્સ અને હેવી સ્ટ્રક્ચર્સની લેબનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે આજે એક જરૂરત બની ચૂકી છે, ઘર, સ્કૂલ, ઓફિસ અથવા મોટી ઇન્ડસ્ટ્રી હોય એવું કોઈ પણ સ્થળ નહીં હોય કે જ્યાં ઇલેક્ટ્રિસિટી અથવા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસની જરૂરત ના હોય.
આ બધી માંગોને કેવી રીતે પૂરી કરવામાં આવે, જીઆઈટીમાં આ બાબતો પર પૂરતું ધ્યાન દેવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ ફિઝિક્સ માટે સ્પેશિયલ લેબોરેટરીઝ પૂરી મહેનતથી બનાવવામાં આવી છે. We have well-qualified faculty members and well-equipped laboratories with all the necessary requirements. Recently, we have developed machines lab, electrical measurement lab, elements of electrical engineering lab and physics lab with dark room. ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં જીઆઈટીએ ન માત્ર પોતાનું અનોખું સ્થાન હાંસલ કર્યું છે, પણ અહીં જીઆઈટીએ શિક્ષણને એક ઉચ્ચ દરજ્જા સુધી પહોંચાડ્યો છે. હવે જો તમે વિચારી રહ્યા છો કે તમારા બાળક માટે માત્ર જીઆઈટી જ કેમ, તો જુઓ જીઆઈટીની વિશેષતાઓ કે જે અહીંના વિદ્યાર્થીઓને બીજાના મુકાબલે વધારે પ્રતિભાશાળી સાબિત કરે છે. ફેકલ્ટી મેમ્બરશિપ એન્ડ એક્સપર્ટ લેક્ચર. ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ ટીચિંગ ફેકલ્ટી જીઆઈટીના વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપી રહ્યા છે. આ અનુભવી પ્રોફેસર્સ વિદ્યાર્થીઓ સાથે પોતાના જ્ઞાનનું આદાન પ્રદાન કરી એમના વિચારોને વાચા આપે છે. તો બીજી બાજુ જીઆઈટીમાં વિદ્યાર્થીઓ માટે દરેક વિષયો માટે એક્સપર્ટ લેક્ચરર્સનું પણ આયોજન કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગની શાખાનું લક્ષ્ય વિદ્યાર્થીઓને મોડર્ન પરિસ્થિતિમાં તેમના ટેકનિકલ કોમ્પિટન્સની જાણકારી મેળવવાનો છે, જેના માટે અહીંના સંચાલકોએ 20 લાખના ખર્ચે આ વિભાગના ક્લાસરૂમ અને લેબોરેટરીઝ બનાવી છે. ઇનિસી ડિપાર્ટમેન્ટ હેવ એક્સલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ વિચ પ્રોવાઇડ્સ ટીચિંગ એન્ડ લર્નિંગ એક્સલન્ટ એન્વાયરમેન્ટ. We have state-of-the-art micro test benches, satellite communication setups, etc., etc. We regularly invite experts from the industry to bridge the gap between industry and academia. We regularly organize industrial visits. So some of the industrial visit places include Doordarshan, All India Radio, INS Valsura, etc. Our students have been placed at reputed companies like Infosys, Tata Consultancy Services, etc. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગની આધુનિક લેબોરેટરીઝમાં સમાવેશ થાય છે. જીઆઈટીનો બીજો મુખ્ય સ્તંભ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. 4 વર્ષના કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બેચલર ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીઓ માટે 120 સીટો આવેલી છે. આ શાખાની કોમ્પ્યુટર લેબ્સ લેટેસ્ટ સોફ્ટવેર્સ અને લેટેસ્ટ લેન્ડથી કનેક્ટેડ છે. Our department has highly qualified, experienced and dedicated faculty members, well equipped state of the art infrastructure facility also. All the laboratories and classrooms are equipped with the LCD projectors also. Frequently our department arrange the industrial visit for our students to expose the industry also. We are also arranging the expert lectures in which various experts from the industry as well as the organizations are invited to deliver the lectures to upgrade the students' knowledge also. અહીંયા વિદ્યાર્થીઓને કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિવિધ વિષયો શીખવાડાય છે, જેમાં સમાવેશ થાય છે ડિફરન્ટ કમ્પ્યુટર લેંગ્વેજીસ ઇન્ક્લુડિંગ સી, સી પ્લસ પ્લસ, જાવા, એએસપી ડોટ નેટ, ડેટા એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર્સ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, Fundamentals of Digital Electronics, Data Communication Techniques, Computer-Oriented Statistical Methods, Object-Oriented Concepts and Programming, Advanced Computer Networks, Microprocessor Architect and Programming, Operating System, Computer Organization and Architecture, Computer Graphics and Multimedia, Software Engineering, System Programming, Web Application and Development, Information Security, Theory of Computation, કમ્પાઇલર કન્સ્ટ્રક્શન, ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ, પેરેલલ પ્રોસેસિંગ અને લેબોરેટરી ડિટેલ ફોર સીઈ ઓર આઈટી. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે અહીંયા ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટનું ત્રીજો મહત્વનો સ્તંભ છે આઈટી, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આજે દરેક ક્ષેત્રમાં આઈટી ભણતરની ખૂબ જ માંગ છે, જેને પૂરી કરવા માટે જીઆઈટીના શિક્ષકો હર હંમેશ પોતાની ક્ષમતા પુરવાર કરે છે. આ વિદ્યાર્થીઓને ઇન્ટરનેટની લેટેસ્ટ અપડેટ્સ,
તથા લેટેસ્ટ લેબ થી જાણકાર કરાવાય છે. We are not grooming all the students according to the curriculum of university only. We are also teaching them through the various active learning technologies which has been educated all the faculty members through the Wipro Foundation collaboration. We also done, if you see the industry focus today, there are so many companies are working on the open source softwares. So we are basically educating all the faculty members and students, okay, for the series of open source software workshops. Up till since 2011, we have done so many workshops for the faculty members and students. And for the same, we have been facilitated by the Gujarat Technological University by the Honorable Vice Chancellor. જીઆઈટીના આઈટી વિભાગના વિદ્યાર્થીઓને જે દરેક વિષયની માહિતી આપવામાં આવે છે, સ્ટુડન્ટ લર્ન ફોલોઈંગ ફંડામેન્ટલ સબ્જેક્ટ્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિફરન્ટ કમ્પ્યુટર લેંગ્વેજીસ ઇન્ક્લુડિંગ સી, સી પ્લસ પ્લસ, જાવા, ડેટા એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર્સ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ડિજિટલ લોજિક એન્ડ ડિઝાઇન, ડેટા કમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર ઓરિએન્ટેડ સ્ટેટિસ્ટિકલ મેથડ્સ, object oriented concepts and programming, computer networks, business information system, advanced java technology, data warehousing and mining, operating systems, enterprise resource planning, mobile computing, computer organization and architecture, અને computer graphics તથા multimedia નો સમાવેશ થાય છે. GIT ની શરૂઆત ભલે 2006 માં થઈ હોય, પરંતુ GIT માં ચાલી રહેલા MBA નો કોર્સ જે ભલે 2008 માં શરૂ કરાયો હોય, પરંતુ માત્ર થોડા વર્ષોમાં જ પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. અહીં MBA ઇન ફાઇનાન્સ અને MBA ઇન માર્કેટિંગ જેવા મુખ્ય વિભાગો અનુભવી પ્રોફેસર દ્વારા ભણાવાય છે. We know that MBA is like entry pass to the corporate world. For that, at GIT MBA, we try to develop managerial skills using various tools like case study method of teaching. We invite experts from industry. We also organize various workshops for our students and also industrial visits. And apart from all, we see that our students' analytical skills level is upgraded so that they can analyze any problem which is there in, say, the corporate sector when they practice. And they can solve it in the best possible manner. GIT MBA માં ભણતા વિદ્યાર્થીઓને અહીં ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ મળે છે, જેના લીધે મોટા ભાગના વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટની સુવિધા મળે છે. Placement is very important thing for any student's life. So that's why GIT provides the best structure in placement. For example, interview cabins, discussion rooms, etc. And that's why the many companies and multinationals are coming to our campus for the placements. And the students of the placements are increasing year by year at GIT. ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં જીઆઈટીએ ન માત્ર પોતાનું અનોખું સ્થાન હાંસલ કર્યું છે, પણ અહીં જીઆઈટીએ શિક્ષણને એક ઉચ્ચ દરજ્જા સુધી પહોંચાડ્યો છે. હવે જો તમે વિચારી રહ્યા છો કે તમારા બાળક માટે માત્ર જીઆઈટી જ કેમ, તો જુઓ જીઆઈટીની વિશેષતાઓ કે જે અહીંના વિદ્યાર્થીઓને બીજાના મુકાબલે વધારે પ્રતિભાશાળી સાબિત કરે છે. ફેકલ્ટી મેમ્બરશિપ એન્ડ એક્સપર્ટ લેક્ચર. ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ ટીચિંગ ફેકલ્ટી જીઆઈટીના વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપી રહ્યા છે. આ અનુભવી પ્રોફેસર્સ વિદ્યાર્થીઓ સાથે પોતાના જ્ઞાનનું આદાન પ્રદાન કરી એમના વિચારોને વાચા આપે છે, તો બીજી બાજુ જીઆઈટીમાં વિદ્યાર્થીઓ માટે દરેક વિષયો માટે એક્સપર્ટ લેક્ચરર્સનું પણ આયોજન કરવામાં આવે છે. રિસોર્સ સેન્ટર. ફુલ્લી સેન્ટ્રલાઇઝ્ડ એર કન્ડિશનલ હોવાની સાથે જીઆઈટીનું રિસોર્સ સેન્ટર કંઈક એ પ્રકારે બનાવવામાં આવ્યું છે જે અહીં ભણતા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. જીઆઈટીમાં દરેક શાખાઓની તમામ વિષયોને લગતી પુસ્તકોની ભરમાર છે. કોલેજના આઈડી કાર્ડ ઉપર લાગેલા બારકોડને પંચ કરી વિદ્યાર્થી સિસ્ટમેટિક લાઇબ્રેરીથી અવરજવર કરે છે. રિસોર્સ સેન્ટર ઇઝ ફુલ્લી એર કન્ડિશન્ડ
with seating capacity of around 130 persons. We are having OPAC facility within the campus as well as through the terminals available in the resource center. We have subscribed to electronic journals of around rupees 12 lakhs. We have also subscribed to the international as well as national journals in print format. We are having collection of more than 16,000 books of engineering as well as management. Industrial visits, summer training and internships. GIT પોતાના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા માટે દર વર્ષે દેશની નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટિકલ અનુભવ માટે સમર ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપ પણ દેવામાં આવે છે. ઇવેન્ટ્સ જીઆઈટીની જાણ છે. અહીં આયોજિત કરવામાં આવતા અલગ અલગ ફેસ્ટિવલ્સ જેમાં કલ્ચરલ ફેસ્ટિવલ જઝ્બા, ટેક એક્સ્ટ્રીમ, રાત્રિ બિફોર નવરાત્રિ, કાઇટ ફેસ્ટિવલ, બ્લડ ડોનેશન કેમ્પનો સમાવેશ થાય છે. ટેકેક્સ ટીમની જો વાત કરીએ તો આ એન્જિનિયરિંગ ક્ષેત્રે પહેલીવાર આ રીતે મોટા લેવલે આયોજિત કરવામાં આવેલું એકમાત્ર ટેકનિકલ ફેસ્ટિવલ છે. જીઆઈટીમાં મિસ્ટર અને મિસ ગુજરાતનું પણ આયોજન કરવામાં આવે છે તો નવરાત્રિ અને કાઇટ ફ્લાઇંગ જેવા ગુજરાતના પરંપરાગત તહેવારો પણ મનાવવામાં આવે છે. પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીઓને ધ્યાનમાં રાખી જીઆઈટી બ્લડ ડોનેશન કેમ્પ અને સૈનિક વેલફેર ફંડ પણ જમા કરે છે. જીઆઈટી દ્વારા આયોજિત આ ફેસ્ટિવલની ખાસિયત છે વિદ્યાર્થીઓનું સ્વૈચ્છિક યોગદાન. કોલેજ કેમ્પસમાં આ ઉત્સવો માટે ઓપન એર થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. જીઆઈટી વાસ્તવમાં મોડર્ન કોલેજ છે જ્યાં સમગ્ર કોલેજને સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે તો સાથે સાથે બસ ટ્રેકિંગ માટે ખાસ એપ ટ્રેક પ્રો સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. જીઆઈટીના આખા કેમ્પસમાં મોટોરોલા કંપનીના આધુનિક વાઈફાઈ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે કે જે વાઈફાઈ સિસ્ટમ મુખ્યત્વે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી હોય છે. વિદ્યાર્થીઓ કેમ્પસના કોઈ પણ ખૂણેથી વાઈફાઈનો ઉપયોગ કરી શકે છે. હાઇજેનિક કેન્ટીન અને કેમ્પસ ફૂડ સ્ટોલ પણ વિદ્યાર્થીઓ માટે જીઆઈટી ઉપલબ્ધ કરાવે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ભણતરનું સ્વપ્ન સેવતા હોય છે. ખાસ કરીને 12મા ધોરણની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ ફોરેનની યુનિવર્સિટીમાં ભણવા સહિત સારી તકોના નિર્માણ માટે વિદેશની યુનિવર્સિટીઓમાં એડમિશનના પ્રયાસ શરૂ કરી દે છે. ત્યાં સુધી કે તેના માટે મસ્ત મોટી ફી ચૂકવવા અને સંતાનોને સુરક્ષાના ભોગે પણ માતા-પિતા વિદેશ મોકલવા તૈયાર થઈ જાય છે. ઘણા માતા-પિતા તો મોંઘી ફીના બોજ અને બાળકોની સુરક્ષાના કારણોસર બાળકોને પરદેશ મોકલવા તૈયાર જ નથી થઈ શકતા, જેના પરિણામે કેટલાય વિદ્યાર્થીઓનું પરદેશમાં ભણવાનું સ્વપ્ન રોળાઈ જાય છે. ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે જીઆઈટીએ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક એવો ઐતિહાસિક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે જે આ પહેલા કોઈ પણ શૈક્ષણિક સંસ્થાએ નથી કર્યો. જીઆઈટીના એજ્યુકેશન સ્ટાન્ડર્ડ, હાઈ એન્ડ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેમ્પસ ડિસિપ્લિનને જોઈને વિશ્વની ટોચની યુનિવર્સિટીમાં ગણના પ્રાપ્ત બ્રિટનની ડી મોન્ફોર્ડ યુનિવર્સિટીએ આખા ભારતમાં માત્ર જીઆઈટી સાથે ટ્રિપેન્ડ એગ્રીમેન્ટ અંતર્ગત જીઆઈટી ડીએમયુ પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતું શિક્ષણ જીઆઈટી કેમ્પસમાં જ મળી રહેશે. સૌપ્રથમ તો આ ખાસ ટ્યુનિંગ પ્રોગ્રામને વિસ્તારપૂર્વક જોઈએ. બ્રિટનના લેસ્ટર શહેરમાં આવેલી પ્રસિદ્ધ ડીએમયુએ ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે જીઆઈટી સાથે ટ્રિપેન્ડ એગ્રીમેન્ટ કર્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત જે વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામમાં એડમિશન લેશે તેઓ તેમના એન્જિનિયરિંગના 6 સેમેસ્ટર એટલે કે 3 વર્ષ જીઆઈટીના કેમ્પસમાં ભણશે. આ 3 વર્ષ દરમિયાન ડીએમયુની ફેકલ્ટી ભારતમાં આવીને ભણાવશે. વળી ડીએમયુ અને જીઆઈટીમાં ભણાવવામાં આવનાર વધારાના વિષયોનું મેપિંગ કરીને તે પણ શીખવવામાં આવશે. ત્યારબાદ એન્જિનિયરિંગના અંતિમ 2 સેમેસ્ટર એટલે કે 4th વર્ષમાં વિદ્યાર્થીઓને ડીએમયુ યુકેમાં ભણવાનો અવસર મળે છે જ્યાં તેઓ ગ્લોબલ વર્લ્ડમાં ક્વોલિફાઈડ ડિગ્રી મેળવી શકે છે. જીઆઈટી ડીએમયુના આ ટ્યુનિંગ પ્રોગ્રામની વિશેષતાઓ અહીં જ નથી અટકતી. અહીં એ તમામ સુવિધાઓ છે જેના આધારે તમે એક સોનેરી ભવિષ્યની કલ્પના કરી શકો છો. આ પ્રોગ્રામની વિશેષતા જોઈએ તો અહીં સાંસ્કૃતિક ટ્યુનિંગ મળી રહેશે. જ્યારે પણ વિદેશ જવાની વાત આવે
તો સૌથી પહેલા જે વાત પરેશાન કરે છે તે છે ત્યાંની ભાષા, બોલી અને ઉચ્ચારણ. આ જ કારણ છે કે ઘણો સમય તો ત્યાં સેટ થવામાં જ લાગી જાય છે. જીઆઈટીમાં આ ખાસ ટ્યુનિંગ પ્રોગ્રામ અંતર્ગત ડીએમયુની ફેકલ્ટી ભણાવવા આવે તો તેમની બોલી અને ટીચિંગ લર્નિંગ મેથડોલોજી શીખવવા પર ખાસ ધ્યાન અપાય છે. આમ કરવાથી યુકે જનાર વિદ્યાર્થી પહેલેથી જ બોલી અને માહોલથી પરિચિત બની જાય છે. 2. પ્રોગ્રામ લાયબિલિટી. જીઆઈટી, ડીએમયુ અને જીટીયુના આ ટ્રિપ એન્ડ એગ્રીમેન્ટ મુજબ જો કોઈ પણ કારણસર વિદ્યાર્થી ડીએમયુ ભણવા ન જઈ શકે, જેમ કે બ્લોક્સ ક્લિયર ન કરી શકનાર વિદ્યાર્થી ડીએમયુ જવા માટે ક્વોલિફાય નથી થઈ શકતા, તો આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ જીઆઈટીમાં જ તેમનો અભ્યાસ પૂર્ણ કરી જીટીયુની ડિગ્રી મેળવી શકે છે. તમને અહીં વિચાર આવશે કે 3 વર્ષ અહીં ભણ્યા બાદ 1 વર્ષ ડીએમયુમાં જઈ મળનાર ડિગ્રી અને ત્યાંના સ્થાનિક વિદ્યાર્થીઓની ડિગ્રીમાં અંતર હોય તો? પણ જીઆઈટી ડીએમયુ ટ્યુનિંગ પ્રોગ્રામ દ્વારા મળેલી ડિગ્રી અને ડીએમયુની ડિગ્રી સમાન હોય છે અને તેમની માન્યતામાં પણ કોઈ અંતર નથી. લો કોસ્ટિંગ. આ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને સૌથી મોટી રાહત ફીના ધોરણમાં મળે છે. હવે તમારે વિદેશમાં ભણવા માત્ર 1/3 ફી ચૂકવવી પડશે, કારણ કે વિદ્યાર્થીઓ તેમના 3 વર્ષ તો જીઆઈટીમાં જ વિતાવે છે. અહીં તેમણે રેગ્યુલર ફી સિવાય માત્ર ફ્રેન્ચાઇઝી ફી ચૂકવવાની રહે છે. તો છેલ્લા વર્ષ દરમિયાન યુકેમાં ભણી રહેલા વિદ્યાર્થીઓને અમુક કલાક કામ કરવાની પરવાનગી પણ મળે છે. 4. ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા. ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા અંતર્ગત 2 વસ્તુઓ આવે છે. 1. વિદ્યાર્થીઓએ જીઆઈટીના અભ્યાસ દરમિયાન એટલે કે 6ઠા સેમેસ્ટરને પૂર્ણ કરતા પહેલા તમામ બ્લોક પૂર્ણ કરવાના રહે છે, નહીં તો તેઓ ડીએમયુ માટે ક્વોલિફાય નથી થઈ શકતા. 2. વિદ્યાર્થીઓએ IELTS એટલે કે ધ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમમાં 6 બેન્ડ્સ ક્લિયર કરવા જરૂરી છે. આ ક્રાઇટેરિયા બ્રિટિશ સરકારે સેટ કરેલા છે, જેને ક્લિયર કરવા જરૂરી બને છે. જો કે જીઆઈટીએ વિદ્યાર્થીઓની સરળતા માટે પોતાના કેમ્પસમાં ટ્રેનિંગની સુવિધા પણ ઊભી કરી છે. તો શ્રેષ્ઠ સંસ્થામાં અભ્યાસની સાથે વિદેશમાં ભણવાની અને ત્યાંની જ ડિગ્રી મેળવવાની સોનેરી તક જો તમને મળતી હોય તો શા માટે તેનો ઉપયોગ ન કરવો? જો તમને તમારા ભવિષ્યને આગળ વધારવા માટેની દિશા તમને દેખાતી હોય તો ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે જીઆઈટી તમારું સ્વાગત કરે છે.